ધોળકા શહેરમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. ધોળકા શહેરમાં હરિઓમ નગર સોસાયટી, શાંતિકુંજ સોસાયટી, સુરધારા સોસાયટીની ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને પગલે ઘરોમાં ઘૂસ્યા પાણી. સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત, ધોળકા. મારું નામ કંકુબેન વાલજીભાઈ અંજારાજીય, ગામ ધોળકામાં આવું છું, શાંતિકુંજ સોસાયટીમાં. અને છેલ્લા 48 કલાકથી આ પાણી ભરાયેલું છે. આવવા જવાનો સ્થળાંતર રસ્તો બંધ છે. ઘરમાં પાણી ભરાઈ ગયા છે. હજુ કોઈ સરકારી તંત્ર આ બાજુ આવ્યું નથી. વોટ લેવાના હોય તો બધા આવે છે. જ્યારે વોટ આપી દઈએ છીએ પછી આંકર કોઈ જોવાવાળું છે નહીં. આ 3 દિવસથી લાઇટ નથી. લાઇટ વગરના બાળકો હેરાન થાય છે. આખી રાત છોકરાઓના હાથ પંખા નાખી નાખીને સુવા પડવી છે. છોકરા સૂતા નથી. અને જે ગર્ભવતી બહેનો હોય એની શી હાલત થાય એ કોઈ વારે કોઈ વિચાર્યું નથી. આપણા મુખ્યમંત્રી માન્ય વડાપ્રધાન બધાએ કે વાતોમાં બતાવે છે કે અમે બહેનોનો રક્ષણ કરીએ છીએ. આ બહેનો જેટલી હેરાન થાય છે એ તો હજુ કોઈ જોવા આવતું નથી. બધાના સંડાસ ઉભરાઈ ગયા છે, ગટરો ઉભરાઈ ગયા. બિચારા એટલી હાલાકી વેઠવી છે કે વાત મૂકી દઉં, નાના છોકરા બિચારા તો આ તરતા પાણીમાં સંડાસ કરાવીએ છીએ પણ હજુ કોઈ અહીં જોવા આવતું નથી. એટલે મારી સરકારને વિનંતી છે કે તમે રૂબરૂ આવો અધિકારીઓ અને શાંતિકુંજ સોસાયટીની મુલાકાત લો. અને જે બહેનો ઘરમાં તમે ઘૂસી ગયા છે, પાણી 2 ફૂટ પાણી ઘૂસી ગયા છે, ખાવા પીવાનું બધું પલળી ગયું છે. અને બધા જે લોકોના ઘર ઊંચા છે, જે 2 માળવાળા છે, એ બિચારા બનાવીને ખાવા આપે છે, તારા બધા ખાય છે. એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે અહીંયા રૂબરૂ આવી અને એકવાર શાંતિકુંજ સોસાયટીની મુલાકાત લે.